મિત્રો ધોરણ 8 એમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ એની અંદર સ્વાધ્યાય 6.4 એનો આજે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 વિશે આપણે અભ્યાસ કરવાના છે તો સૌપ્રથમ દાખલા નંબર 2 જોઈએ તો દાખલા નંબર 2 આપણને કહે છે કે નીચે આપેલી સંખ્યાઓ વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો બરાબર છે ધારો કે મેં તમને આવી કોઈ સંખ્યા આપી તો લખી એમાં એક સંખ્યા પણ આપેલી છે આપણને 64 બરાબર છે તો 64 આપણે આપેલા છે તો એનો જે આપણો વર્ગમૂળ કેટલું છે તો કે 8 બરાબર 64 નો વર્ગમૂળ આપણને ખબર છે કે 8 છે બરાબર છે તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે જો ભાઈ 64 નો વર્ગમૂળ છે તમારું 8 અને 8 એ કેવી સંખ્યા છે એક અંકની સંખ્યા છે પણ અહીં જુઓ કે ધારો કે 4 અંકની સંખ્યા આપી હોય અને 5 અંકની સંખ્યા આપી હોય અને બીજું આપણને કૌંસમાં એ પણ લખેલું છે કે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર કે ચલો ભાઈ 44 નિવેશનો આપણે વર્ગમૂળ કાઢીએ અને વર્ગમૂળ કાઢ્યા પછી આપણે નક્કી કરીએ કે આ અંકોની સંખ્યા મતલબ કે 2 અંકની છે 3 અંકની છે 4 અંકની છે આપણે નક્કી કરવાની છે બરાબર એવું આપણને કીધું નહીં આપણે ડાયરેક્ટ જ કહેવાનું છે આમાં આપણે વર્ગમૂળ કાઢશું તો કેટલું થશે આ વસ્તુ બે રીતે થાય એક તો કોઈ આપણને સૂત્ર આપ્યું હોય અથવા આપણને ખબર હોવી જોઈએ કે 44 89 જ્યારે છે 489 એ કોનો વર્ગ છે જો એટલું આપણને ક્લિયર હોય તો આપણે ડાયરેક્ટ જવાબ આપી શકીએ જો આટલું ક્લિયર ના હોય તો આપણે થિયરી આપણે ધ્યાનથી પેશ કરી હોય તો થિયરીમાં આપણને સૂત્ર આપેલા છે બરાબર છે કે જો એ ડાયરેક્ટ સૂત્ર આપેલા છે જો એનની સંખ્યા એકી અંકમાં તો સૂત્ર આપેલું છે કયું કે એન વત્તા એ છેદમાં બે બરાબર અને એન ની સંખ્યા બે કી અંકમાં હોય તો સૂત્ર શું આપેલું છે એન ના છેદમાં બરાબર તો બે જ સૂત્ર યાદ રાખો બે જ સૂત્ર તમે જો યાદ રાખશો તો શું કે તમને મળશે ડાયરેક્ટ જવાબ બરાબર છે તો ચાલો એકી સંખ્યા તો એન વત્તા એક છેદમાં બે અને બે કી સંખ્યા એન ના છેદમાં બરાબર છે આટલું ક્લિયર થયું હવે આગળ છે હવે આપણે જોઈએ 44 89 માં અંકોની સંખ્યા બરાબર અંકોની સંખ્યા એટલે એન બરાબર બે અને એન એ કેવી સંખ્યા છે તો કે બે કી સંખ્યા છે બરાબર છે એન એ કેવી સંખ્યા છે તો કે બે કી સંખ્યા છે તો ચલો 44 89 સંખ્યાના વર્ગમૂળમાં સોરી એને કેટલા છે 4 વર્ગમૂળમાં આવતી સંખ્યા બરાબર બે કી સંખ્યા છે બરાબર એન ની કિંમત 4 મળે 4 એ કેવો અંક છે તો કે બે કી અંક છે તો બરાબર તો એનું સૂત્ર કયું આવશે એન ના છેદમાં એના ચિહ્નમાં બે એટલે એન બરાબર કેટલા મૂકવાના તો કે 4 4 ના ચિહ્નમાં બે એટલે 2 2 4 એટલે જવાબ આવશે 2 તો આપણે કહી શકીએ કે 44 89 નું જે વર્ગમૂળ આપણને મળશે 44 89 નું જે વર્ગમૂળ મળશે એ કેટલા અંકોનું હશે તો કે 2 અંકોનું હશે પેલી તો અમે ડાયરેક્ટ કેમ આ રીતે કહી શકીએ તો કે આપણી પાસે સૂત્ર છે એના માટે બરાબર છે હવે 27 225 માં અંકોની સંખ્યા n બરાબર કેટલી છે તો જુઓ 1 2 3 4 અને 5 અંકોની સંખ્યા કેટલી છે 5 તો n બરાબર સંખ્યા મળી આપણને 5 એ 5 કેવી સંખ્યા છે તો કે 5 આપની સંખ્યા છે 1 બરાબર છે 5 એ એકી સંખ્યા છે તો હવે જુઓ શું થશે કે 27 225 સંખ્યાના વર્ગમૂળમાં આવતી સંખ્યા બરાબર શું થશે તો કે n વત્તા 1 છેદમાં 2 કેમ n વત્તા 1 કર્યું તો કે અત્યારે જ આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે એના જે સૂત્ર હતો જો એકી અંક હોય તો n વત્તા 1 છેદમાં 2 અને જો બેકી અંક હોય તો શું n ના છેદમાં 2 સૂત્ર હતું n વત્તા 1 છેદમાં 2 હવે n ની કિંમત કેટલી છે તો કે 5 5 વત્તા 1 છેદમાં 2
5 વત્તા 1 એટલે કેટલા થાય 6 6 ના છેદમાં 2 એટલે કેટલા થાય બરાબર છે ક્લિયર થયું એકદમ સરળ છે આમાં કંઈ પણ જાતનું આપણે વિશેષ કંઈ કરવાનું છે એકદમ સાદી અને સરળ રીત છે બરાબર છે હવે જો દાખલા નંબર 3 દાખલા નંબર 3 આપણને શું કહે છે જુઓ તો કે નીચે આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો બરાબર આપણે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે શોધવાનું છે તો કે ભાગાકારની રીતે શોધવાનું છે બરાબર છે તો એનું આપણે શું શોધવાનું છે તો કે વર્ગમૂળ શોધવાનું છે તો જો હવે જે પ્રમાણે આપણે એમ એકદમ વ્યવસ્થિત સંખ્યા બરાબર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા એ જ પ્રમાણે આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે બરાબર છે પણ ખાસ યાદ રાખવાનું છે પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવું બરાબર છે જો હવે આપણી જોડે છે 256 256 છે તો લખો ચલો 256 એટલે 2.56 લખી દીજે બરાબર કોના વડે ભાગવું બરાબર તો ચલો પહેલા તો બબ્બેની પેર બનાવવાની બબ્બેની પેર બની ગઈ હવે જો આપણે કોના વડે ભાગશું તો જો 1 નો વર્ગ થશે 1 અને 2 નો વર્ગ થશે 4 એટલે 1 વડે જ આપણું ભાગવું પડશે હવે 1 વડે ભાગીએ તો શું થશે ચલો 1 વડે આપણે જો ભાગ 1 એકુ બરાબર શું થયું 1 એકુ 1 હવે જો હવે શું 2 માંથી 1 જાય તો કેટલા રહેશે 1 બરાબર છે હવે આપણે શું તો કે આ જે સંખ્યા છે એના 2 ગણા આપણે નીચે મૂકવાના તો આના 2 ગણા કેટલા થશે તો કે આના 2 ગણા થશે તમારા 2 બરાબર એના 2 ગણા કેટલા થાય તો કે 2 હવે શું પોઈન્ટ હવે બર મૂકવાના હવે આને નીચે ઉતારશો એટલે પોઈન્ટ સાથે નીચે ઉતારશે તો 56 કેટલા છે 56 તો અહીં પણ પોઈન્ટ આવશે અને અહીં પણ તમારો પોઈન્ટ આવશે ખાસ ધ્યાન રાખો એટલે પોઈન્ટ વાળી સંખ્યા જ્યારે નીચે ઉતારો ત્યારે અહીં પોઈન્ટ આવશે અહીં પોઈન્ટ આવશે અહીં પણ પોઈન્ટ આવશે બરાબર છે હવે જો હવે આપણે કઈ સંખ્યા મૂકવાની તો કે શું તો કે અહીં આપણે એ જ કરવાનું છે કે ચલો ભાઈ કઈ સંખ્યાનો આપણે વર્ગ કરીશું તો એકમનો તમને 6 મળશે તો કે એક જ સંખ્યા છે કઈ તો કે 6 6 36 કઈ છે 6 6 36 અને બીજો તો કે 4 4 16 બરાબર છે તો હવે જો કે ધારો કે 2.4 કરીશું 2.4 ગુણ્યા 0.4 કરે તો શું થશે તો કે જુઓ 4 4 16 બરાબર આ તો મૂકી દો ચલો 1 1 4 4 16 16 વધી પડી 1 4 2 8 9 એટલે ખાલી 6 મળશે છે બરાબર છે અને બે અંકો છોડીને પોઈન્ટ એટલે કે 0.6 મળશે હવે આપણે શું તો કે 6 મૂકી દઈએ ચલો ચલો હવે જો 2.6 ગુણ્યા બરાબર છે આ પણ 0.6 જ છે એટલે જો આનો 1 અને આનો 1 એટલે થશે તમારે ટોટલ 2 6 6 36 3600 6 વધી પડી બરાબર છે 6 2 12 13 14 15 બે અંકો છોડીને પોઈન્ટ એટલે 1.56 આવી જશે બરાબર છે તો બે ની સાથે બરાબર બે ની સાથે બરાબર બે ની જોડે પોઈન્ટ છે પોઈન્ટ પછી બીજી સંખ્યા ઉપર છે એટલે ખાસ ધ્યાન રાખવા કે ચલો 1 ના ડબલ 2 પોઈન્ટ નું કેલો પોઈન્ટ અને એની સાથે ખાલી જગ્યા એટલે બે ની સાથે કોનો ગુણાકાર કરશું તો 2.6 નો ગુણાકાર આપણે 0.6 સાથે કરશું તો આપનો જવાબ આવશે 1.56 આ થયું તમારું 0 0 બરાબર શેષ આપણે 0 મળી ગઈ એટલે શું તો કે 256 નું વર્ગમૂળ કેટલું છે સોરી 2.56 નું વર્ગમૂળ કેટલું છે તો કે 1.6 બરાબર છે એકદમ સરળ રીતે જે પ્રમાણે આપણે ભાગાકારનું વર્ગમૂળ શોધતા શીખલા છે એ જ પ્રમાણે કરવાનું છે પણ આમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ કઈ જગ્યા પર બરાબર છે જો પહેલા દાખલામાં ક્લિયર ના થયું હોય તો બીજો દાખલો હવે શું છે 51.84 આનું આપણે વર્ગમૂળ શોધવાનું છે 51.84 સૌથી પહેલા આપણે વર્ગમૂળ શોધીએ તો શું તો કે બબ્બેની જોડ જ બનાવી દેવાનું કે બબ્બેની જોડ બની ગઈ હવે શું તો કે હવે આપણે નક્કી કરવાનું કે ચલો કે 7 વર્ગ છે 7 વર્ગ સીધું સીધું કેટલા થાય 49 અને 8 વર્ગ કેટલા 84 તો કોના વડે આપણે ચલાવશું તો કે 7 વડે 7 વડે આપણે ભાગ ચલાવ્યો 7 7 સીધું 49 બરાબર 51 માંથી 49 જાય તો કેટલા રહેશે તો
ઓકે 51 માંથી 49 તમારે જશે તો રહેશે તમારા બરાબર છે હવે શું તો કે હવે ખૂબ જ અગત્યની વાત છે એકદમ સરળ છે અને અગત્યનું ખાસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે તમારે શું તો કે પોઈન્ટ પછીની સંખ્યા આપણે ઉતારવાની છે બરાબર પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ ના થયો તમારો 44 પોઈન્ટ પછીની સંખ્યા તમારે નીચે ઉતારવાની છે તો કઈ કઈ જગ્યા પર પોઈન્ટ આવશે એક તો ઉપર પોઈન્ટ આવશે બીજો આનો ડબલ આપણે કહે 7 ના ડબલ કેટલા થાય 14 બરાબર 14 પછી પણ પોઈન્ટ આવશે પછી ખાલી જગ્યા આવશે કઈ અંક ઉપર હોય બરાબર છે હવે શું તો કે હવે આપણે એક કયો અંક મૂકીશું બરાબર કયો અંક મૂકીશું તો આનો જવાબ મતલબ કે કોઈ એક સંખ્યા સાથે ગુણશું તો એનો જવાબ 284 આવશે તો હવે શું તો કે અહીં જે અંક છે એ કયો છે ચાર હવે આપણે 1 થી 9 ની અંદર આપણે ચેક કરવાનું છે કે કઈ સંખ્યાનો 51 નો અંક ચાર આવે છે બરાબર એક તો 8 8 64 બરાબર 8 નો વર્ગ કરશો તમે તો તમારો થશે 64 આનો પણ 51 નો અંક ચાર આવશે બીજો તમે વર્ગ કરશો 2 નો વર્ગ તો 2 2 છે હવે તમારે બંને ચેક કરવા પડશે કે ધારો કે અહીં મેં 14.4 મૂક્યું 14.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 એટલે આ 1 અને આ 1 બરાબર 4 4 16 16 6 વધી પડી 1 4 4 16 ને 1 17 17 7 વધી પડી 1 4 1 4 ને 1 5 એટલે શું થશે તો કે 2 અંકો છોડે પર 5.76 કેટલા 5.76 એ વધી જાય છે બરાબર છે તો હવે એની જગ્યા પર આપણે શું મૂકી જોઈએ સોરી આ 4 નું તો ખોટું જ કર્યું આપણે 2 નું કરવાનું હવે શું 2.84 ગુણ્યા કેટલા કે 0.2 બરાબર હવે શું 2 ગા 1 ગા ટોટલ છે તમારા 2 n હવે જો 4 2 8 બરાબર 4 2 8 પછી 8 2 16 16 6 વધી પડી 1 બરાબર 2 4 ને 5 તો 2 n છોડે ને 5 પોઈન્ટ પડશે તો આને તો હવે બીજું કયું છે બરાબર તો જો આપણે કે બીજું કર્યું છે ચલો 14.2 ગુણ્યા 2 2 2 4 બરાબર 4 2 8 2 1 2 2 ને છોડીને પોઈન્ટ એટલે 2.84 થઈ ગયું બરાબર છે આપણે આગળ ગુણાકાર 2.84 જોડે કર્યું એટલે આપણે જવાબ નતો એટલે જવાબ મળ્યો આપણે 2.84 તો અહીં આપણે ખબર પડી ગઈ આને આપણે 14.2 જોડે જો ગુણીશું 14.2 જોડે જો ગુણીએ 2 વડે તો જશે તમારો જો 2.84 અને શેષ મળશે આપણને 0 બરાબર છે તો હવે આપણે એવું કહી શકીએ કે ચલો સો તો કે 51.84 નું વર્ગમૂળ કેટલું છે ઓકે 7. બરાબર શોધી શકીએ આપણે બરાબર છે આટલું ક્લિયર છે તો આ ક્લાસમાં આપણે આટલું રાખીએ છીએ જય સોમનાથ.